आज आपने शीखीशु बहुकोण। आपनी चारे बाजू अपने जुदा जुदा आकार जोईए छे, एमाथी केटला कहिया बताव्या छे। शुं तमे जणावी शको के आमाथी कई आकृतिओ बंद आकृतिओ छे? विचारो विचारो। चालो अमे जणावीए छीए। आमने जोईने पहेला एवुं लागे छे કે આમાંથી કેટલીક આકૃતિઓ બંધ વક્ર એટલે કે ક્લોઝ કર્વથી બનેલી છે તથા કેટલીક આકૃતિઓ ખુલ્લો વક્ર એટલે કે ઓપન કર્વથી બનેલી છે। જો આપણે ફક્ત બંધ વક્રવાળી આકૃતિઓની વાત કરીએ તો આમાં પણ એક ખાસ વાત છે। આમાં કેટલીક આકૃતિઓ ફક્ત રેખાખંડ એટલે કે લાઇન સેગમેન્ટથી બનેલી છે, જ્યારે કે આ આકૃતિઓ ફક્ત રેખાખંડોથી નથી બનેલી। આમાં વાંકી ચૂકી રેખાઓ પણ છે જે સીધી નથી। આપણે રેખાખંડોથી બનેલી બંધ આકૃતિઓને બહુકોણ એટલે કે પોલીગોન કહીએ છીએ। જો આપણે બહુકોણ શબ્દને જુદો પાડીએ તો બહુ અને કોણ એમ બંને શબ્દ મળે છે। બહુ એટલે અનેક અને કોણ એટલે બાજુઓ, એટલે એવી આકૃતિઓ કે જે સંપૂર્ણ રીતે રેખાખંડોની જ બનેલી હોય છે જેને બહુકોણ કહે છે। હવે માની લો તમને એક પેન્સિલ આપવામાં આવે તો શું તમે તેમાંથી કોઈ બહુકોણ બનાવી શકો છો? વિચારો વિચારો। ના, કેમ કે ફક્ત એક રેખાખંડથી બંધ આકૃતિ નથી બનતી। તેવી જ રીતે જો આપણે બે પેન્સિલ લઈને બહુકોણ બનાવવાનો પ્રયત્ન કરીશું તો પણ આપણને બંધ આકૃતિ કે બહુકોણ નહીં મળે। પરંતુ જો ત્રણ પેન્સિલ લઈએ તો આપણે જરૂર એક બહુકોણ બનાવી શકીએ છીએ। તેવી જ રીતે આપણે ચાર, પાંચ, છ વગેરે પેન્સિલોથી પણ બહુકોણ બનાવી શકીએ છીએ। આ રીતે આપણે કહી શકીએ છીએ કે બહુકોણ બનાવવા માટે ત્રણ કે તેથી વધુ રેખાખંડો જરૂરી છે। તે રેખાખંડો જે એક બહુકોણ બનાવે તેને બહુકોણની બાજુઓ એટલે કે સાઇડ્સ કહે છે। એટલે કોઈ પણ બહુકોણમાં ત્રણ કે ત્રણથી વધારે બાજુઓ હોય છે। બહુકોણની કોઈ પણ બે બાજુઓ જે બિંદુએ મળે છે તેને બહુકોણનું શિરોબિંદુ એટલે કે વર્ટેક્સ કહે છે। તે આપણે શિરોબિંદુને નામ આપીશું એ એવી જ રીતે આપણે વધેલા શિરોબિંદુને નામ આપી શકીએ છીએ। એવી રીતે આપણે કહી શકીએ કે આ બહુકોણમાં ચાર બાજુઓ છે જેમના નામ છે બાજુ એ બી, બાજુ બી સી, બાજુ સી ડી અને બાજુ ડી એ। શિરોબિંદુના ઉપયોગથી આપણે કોઈ પણ બહુકોણને નામ આપી શકીએ છીએ, જેમ કે અહીં આપણે આ બહુકોણને નામ આપીશું બહુકોણ એ બી સી ડી। ધ્યાન રાખવું કે નામ આપતી વખતે આપણે કોઈ એક બિંદુના અક્ષરથી શરૂઆત કરી બહુકોણની હદ પર ચાલતા આવવાવાળા બિંદુઓના અક્ષરોને ક્રમમાં લખીશું। આ ક્રમ ઘડિયાળની કાંટાની દિશામાં કે તેની વિરુદ્ધ દિશામાં હોઈ શકે, જેમ કે આ બહુકોણને આપણે બહુકોણ એ બી સી ડી, સાથે સાથે બહુકોણ બી સી ડી એ અથવા બહુકોણ સી ડી એ બી કહી શકીએ છીએ। પરંતુ આને આપણે બહુકોણ એ બી ડી સી ન કહી શકીએ, કેમ કે બિંદુ એ બી ડી સી બહુકોણની હદ પર ક્રમશઃ નથી આવતા। હવે ચાલો બાજુ એ બી અને બાજુ બી સી ની વાત કરીએ। આ બંને બાજુઓ એક જ બિંદુએ મળે છે એટલે કે બાજુ એ બી અને બાજુ બી સી માં બિંદુ બી સામાન્ય બિંદુ બી છે। જે બે બાજુઓ જેમાં એક સામાન્ય અંત્ય બિંદુ હોય તે બાજુઓને બહુકોણની પાસપાસેની બાજુઓ એટલે કે એડજેસેન્ટ સાઇડ્સ, એટલે કે અહીં બાજુ એ બી અને બાજુ બી સી એકબીજાની પાસપાસેની બાજુઓ છે। તો શું તમે કહી શકશો કે બાજુ સી ડી ની પાસપાસેની બાજુઓ કઈ છે? વિચારો વિચારો। એકદમ સાચું, કેમ કે બાજુ સી ડી અને ડી એ માં ડી સામાન્ય બિંદુ છે, તે જ રીતે બાજુ સી ડી અને બી સી માં સી સામાન્ય બિંદુ છે, એટલા માટે ડી એ અને બી સી સી ડી ની પાસપાસેની બાજુઓ છે। હવે બાજુ એ બી ને જુઓ, આ બાજુના બે અંત છે બિંદુ એ અને બિંદુ બી। બહુકોણની એક જ બાજુના અંત્ય બિંદુને પાસપાસેના શિરોબિંદુ એટલે કે એડજેસેન્ટ વર્ટાઇસેન્ટ કહે છે, એટલે આ બિંદુ એ અને બિંદુ બી પાસપાસેના શિરોબિંદુ છે। તેવી જ રીતે બિંદુ એ અને બિંદુ ડી પણ પાસપાસેના શિરોબિંદુ છે, પણ બિંદુ બી અને બિંદુ ડી પાસપાસેના શિરોબિંદુ નથી। શું તમે આનું કારણ જણાવી શકો? એકદમ સાચું,
આનું કારણ એ છે કે બિંદુ B અને બિંદુ D એક જ બાજુના અંત્યબિંદુ નથી। જો આપણે આવા શિરોબિંદુઓને જોડીએ જે પાસ પાસે નથી તો બનતા રેખાખંડને બહુકોણનો વિકર્ણ એટલે કે ડાયગોનલ કહે છે। જેમ કે અહીં રેખાખંડ BD એ બહુકોણનો વિકર્ણ છે, તેવી જ રીતે જો આપણે A અને C ને જોડીશું તો આપણને વિકર્ણ AC મળશે। આ જ રીતે તમે બહુકોણના સંદર્ભમાં ઘણી વાતો જાણી લીધી હશે। આજે આપણે શીખ્યા બહુકોણ, આગળના વિડીયોમાં જોઈશું આના સંબંધિત કેટલાક રસપ્રદ ઉદાહરણ।